न्यूज ऑनलाइन માં હું ધારિકા શાહ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈ વધુ મુશ્કેલીમાં। ચિદમ્બરમના નિવેદનથી મોદી ફરી ચર્ચામાં। રાજકોટમાં રાસગરબાનો જામ્યો રંગ। મતદાન કર્યા પછી મળશે રસીદ। चुंडणी पंच नो निर्णय। आनंद मां वृद्धा पर दिन दहाड़े हुमलो करी चलावी लूंट। अमदावाद मां वरसादे नवरात्रि ना रंग मां पाड्यो भंग। सूरत नी बे पीड़िताए आजे सूरत जिला मजिस्ट्रेट समक्ष पोतानी चौंकावनारी आपवीती कही हती। आंगे पोलीसे नारायण साई पर 164 नी कलम हेठळ निवेदन नोधी तपास हाथ धरी छे। સુરતની બે સગી બહેનોએ આશારામ અને નારાયણ સાઈએ દુષ્કર્મ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી આજે પીડિતાને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ આર એ મુનશી સમક્ષ લાવવામાં આવી હતી, જ્યાં તેણીએ નારાયણ સાઈએ ક્યારે અને કેવી રીતે દુષ્કર્મ કર્યું તેની તમામ વિગત જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવી હતી। આથી પોલીસે નારાયણ સાઈ સમક્ષ કલમ 164નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। नारायण साई उपरांत सूरत आश्रम ना सेवको हनुमान गंगा अने जमुना सहित सात लोग आकृत्य में साथ आपता होवानू जणाव्यु हतु। पोतानी आपवीती कहता पीड़िताए एम पण कह्युं हतु के नारायण साईए सूरत आश्रम में प्रसादी आपवाना बहाने मळवा बोलावी हती अने चार दिवस ना रोकाण दरमियान प्रथम वखत दुष्कर्म कर्युं हतु। गुजरातना मुख्यमंत्रीने लईने देशना राजकारणमां फरी एकवार आवी गयो छे गरमावो। દેશના નાણા મંત્રી ચિદમ્બરમે મોદીની છબી વિશે સ્ટેટમેન્ટ તો શું કર્યું, ભાજપ પક્ષે કોંગ્રેસ પર સીધી તલવાર ખેંચી કાઢી। ભાજપે નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે પોતાના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારથી કોંગ્રેસ નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવથી ડરીને નિવેદનો આપતા હોય એમ લાગે છે। અત્યાર સુધી તો દિગ્વિજયસિંહ અને મનોજ તિવારી જેવા કોંગ્રેસી નેતાઓ મોદી વિશે વિવાદો વધે એવા નિવેદન આપતા હતા, પણ હાલમાં જ દેશના નાણાં મંત્રી પી ચિદમ્બરમે મોદીને યુવાઓના લોકપ્રિય નેતા કહેતા વિવાદ સર્જાયો છે। એટલું જ નહીં, ચિદમ્બરમે એમ પણ કહ્યું કે મોદીની આ છબી મીડિયાએ બનાવી છે અને મોદીનો ટ્રેક રેકોર્ડ ઘણો ઉતર ચઢાવ વાળો છે। ચિદમ્બરમના આ નિવેદનને લઈ અર્જુન મોઢવાડિયા સહિત તમામ કોંગ્રેસી નેતાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। જોકે ભાજપના નેતાઓ તો ખુશ થઈ રહ્યા છે કે હવે તો કોંગ્રેસ પણ મોદીના પ્રભાવમાં આવી ગઈ છે ને માની રહી છે કે 2014 ની લોકસભાની ચૂંટણીમાં મોદી યુવરાજ રાહુલને પછાડશે। નવરાત્રીમાં રંગીલા રાજકોટના રાસ રસિયાઓ મન મૂકીને રાસ રમી રહ્યા છે। ઢોલ અને ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમતા ખેલૈયાઓ ગુજરાતના ગરબાને લોકગીતો લઈ બોલિવૂડ ડિસ્કોના તાલ પર મન મૂકીને ઝૂમી રહ્યા છે। ચૂંટણી પંચના મુખ્ય અધિકારી વીએસ સંપતે
ચૂંટણી પંચનો એક મહત્વનો નિર્ણય જણાવતા કહ્યું કે 2014 ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ મતદારોને સ્લીપ આપવામાં આવશે। દેશમાં ચૂંટણી નિષ્પક્ષ અને સચોટ બનાવવા આ નિર્ણય લેવાયો છે। આપણા દેશની લોકશાહીની ગરિમા સમાન ચૂંટણીની પ્રક્રિયાને વધુ સચોટ અને નિષ્પક્ષ બનાવવા માટે ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે। ચૂંટણી પંચે લીધેલા આ નિર્ણયમાં જાહેર કરવામાં આવ્યું છે કે 2014 ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન કર્યા પછી સ્લીપ આપવામાં આવશે। ચૂંટણી પંચના મુખ્ય અધિકારી VS સંપતે એમ પણ જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં EVM મશીનમાં મતદારોને કોઈ નહીં એવો પણ એક વિકલ્પ આપતું બટન મૂકવામાં આવશે, જેથી ચૂંટણીમાં પારદર્શકતા આવે અને મતદારોને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો આ બટન પ્રેસ કરી શકે છે। હાલ તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ટ્રાયલ રૂપે આ બંને નિર્ણયોનો અમલ કરવા માટે ચૂંટણી પંચ તૈયારી કરી રહ્યું છે। ચૂંટણી પંચના આ મહત્વના નિર્ણયોથી મતદારો તો ખુશ થશે, પણ શું ઉમેદવારો ખુશ થશે એ તો આગામી 2014 ની લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે। ગુજરાતમાં વૃદ્ધની સ્થિતિ નથી રહી સારી, એક પછી એક વૃદ્ધો પર હુમલાના સમાચાર આવી રહ્યા છે। આણંદમાં જાહેરમાં લૂંટારૂઓએ દિન દહાડે 50 વર્ષની વૃદ્ધા પર હુમલો કરી ચલાવી છે લૂંટ। પોલીસે 3 યુવકની ધરપકડ કરી છે, જેમને બોરસદ અને તેની આજુબાજુના વિસ્તારમાં લૂંટ ચલાવવાનો પ્લાન ઘડ્યો હતો, જેનો શિકાર એક વૃદ્ધ મહિલા બની હતી। મૂળ આણંદના રહેવાસી એ ત્રણેય લોકોએ ગઈકાલે એક વૃદ્ધ મહિલા પાસેથી 10,000 રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ આ વખતે વૃદ્ધ મહિલાએ બચાવ માટે બૂમો પાડતા ગામની આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને પોલીસને હવાલે કરતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેની સાથે સંકળાયેલા બીજા 2 આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। આ લોકો બસા રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અને એમાં આ લોકોને જે પેસેન્જર બેઠા હોય, લેડીઝ હોય, બાય હોય, વૃદ્ધ હોય, એમને બેસાડીને થેલામાંથી વસ્તુઓ સોના ચાંદીના દાગીના કે રૂપિયા પૈસાની ચોરી અને લૂંટ કરવાની ટેવવાળા છે। અને અગાઉ આ ફિરોજ આરોપી છે જે અમદાવાદ સિટીમાં હવેલી છે, ક્રાઇમ બ્રાન્ચ હવેલી ક્રાઇમ બ્રાન્ચ અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનામાં આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે। અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો। ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી 2 દિવસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદમાં નવરાત્રીનો તહેવાર જોરશોરમાં ચાલી રહ્યો છે। ન્યૂઝ ઓનલાઈનની ટીમે SG હાઈવે પર આવેલા ચોકીદાણી પાર્ટી પ્લોટની મુલાકાત લીધી, જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા। ગઈકાલે અમદાવાદમાં આવેલી TV કલાકાર સોનાસિંહે ચોકીદાણીની મુલાકાત લીધી હતી અને ખેલૈયાઓ સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા અને ગુજરાતના ગરબાના વખાણ પણ કર્યા હતા। પીપલ સબ કિતને એક્સાઇટેડ હૈ ઉનકો દેખકર મેં બહોત ખુશ હો ગઈ। વેલ મુજે ઓર ભી 2-3 જગહ જાના, અગર મેરા મન થા કે મેં યહાં ખેલતી રહું, સબ બહોત અચ્છે હૈ એન્ડ લવ અમદાવાદ એન્ડ થેન્ક યુ સો મચ ફોર અ ગ્લેડ વેલકમ। બોમ્બે કે ગરબે મેં ઓર યહાં કે ગરબા મેં આપકો ક્યા ચેન્જ લગા? જમીન આસમાન કા ફર્ક હૈ વહાં કે ગરબે મેં ઓર યહાં કે, વો થોડા મુંબઈયા સ્ટાઇલ હૈ ઓર યહાં રિયલ ગરબા હોતા હૈ। આ વખતે અમે ઘણી બધી નવી સ્ટાઇલ લાવ્યા છે, રાજેશ ખન્ના સ્ટાઇલ, પછી સ્લો મોશન સ્ટાઇલ, ક્રિસ 3 સ્ટાઇલ, રજનીકાંત સ્ટાઇલ, એટલે ગયા વખત કરતા આ વખતે આ બધી ઘણી બધી નવી સ્ટાઇલ છે। ના ના, અમને તો કંઈ નડ્યું નથી આમ વરસાદ, કારણ કે અમારો તો શોખ છે પહેલેથી ગરબાના, એટલે અમે તો રમવાના જ છીએ વરસાદ પડે કે ના પડે। નવા સ્ટેપમાં છે ક્રિષ્ણા, હુડો, રજનીકાંત, રાજેશ ખન્ના, પછી નવી નવી બહુ બધી સ્ટાઇલ છે। જેને રમવું હોય એને તો કોઈ વરસાદ નડે બી નહીં, જેને રમવું એ બધા રમી જ શકે છે, વરસાદમાં બી મજા આવે। ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો, પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે કિચડમાં પણ ગરબે ઘૂમ્યા હતા। મેઘમહેર કરી રહ્યા છે ત્યારે તમામ પાર્ટી પ્લોટમાં કિચડ થઈ રહ્યો છે, છતાં પણ ખેલૈયાઓ ગરબે ઝૂમે છે અને નવરાત્રીના તહેવારને હોશે હોશે માણી રહ્યા છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। તો આ હતા આજના સમાચાર, ફરી મળીશું ન્યૂઝ ઓનલાઈન પર।